गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય, પાંચમા ધોરણના ગુજરાતીની અંદર મિત્રો આપણે બધા જ પાઠ પૂર્ણ કરી લીધા છે. હવે એ પાંચની અંદર મિત્રો આપણે પેજ નંબર 38 ઉપર પાઠ નંબર 7 છે અલગ દલગ એના સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલે છે શબ્દની સમજૂતી, બરાબર? તો શબ્દ સમજૂતી તરફ આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો અહીંયા ઝાંઝર શબ્દ સમજૂતીમાં પહેલું છે ઝાંઝર, પગે પહેરવા પ્રેમ કરેનો, રડેળ એટલે આંખ ઠારે તેવું, સુંદર મનમોહક, જમના એટલે નમૂના, મલક એટલે મુલક કે પ્રદેશ, ઝળકે એટલે ચમકે, ઝલક ઝલક એટલે ઝડપ ઝડપ, ચમક્યો છે એટલે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી ગયો છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે, ઢોલક એટલે ઢોલ, આલ્ય એટલે આપને, કાનો એટલે કનૈયો અથવા બાળકૃષ્ણ, ચરિત્ર એટલે ચરિત્ર, ગોપી જનવલ્લભ ગોપીઓના વાહના કૃષ્ણ, કદમ એટલે એક વૃક્ષનું નામ, બંસી એટલે વાંસળી, અલ્લક છલક પલક છલક, દૂરથી આછેરો સંભળે તે રીતે. હવે છે મિત્રો રૂઢિ પ્રયોગ, ઓર તમારો એટલે દિલ ખેંચવું, ભાષા સર્જતા જોડાક્ષરવાળા શબ્દો વાંચો, અલગ તલક છલક મલક છમક ઢમક વગેરે જેવા શબ્દોમાં એક સરખા બે મૂળ અક્ષરો છે. સદન્ય મૂળાક્ષર એટલે દંડ વર્ણ મૂળ અક્ષરો, જેમ કે ખ મ લ ય ષ ષ વ વગેરે. અહીં ગીતને શબ્દના પ્રાશને કારણે લઈ મળ્યો છે. સમાનાર્થી કેવો તો કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરવર ભરાય, અધૂરો ઘડો છલકાય, દાઝિયા ઉપર ડામ દાઝિયા મેં વરસે નહીં, રાજા હાથ રડિયામાં, બરાબર? તો આ કહેવતો છે એ બધી સમાનાર્થી છે. હવે આવે છે પ્રશ્નોના જવાબ. પેજ નંબર 39 ઉપર પ્રશ્નના જવાબની વાત કરીએ તો રાધા કોના કરતા સુંદર લાગે છે મિત્રો? બરાબર, તો રાધા કોના કરતા સુંદર લાગે છે? તો રાધા બધા જ આખે તો જમુનાનો મલક છે એટલે જમુના પાર, બરાબર, બધા પ્રદેશમાં સૌથી સુંદર લાગે છે. પેલી જવાબ આવે રઢિયાળો જમુનાનો મલક, એથી સુંદર રાધા હોય. રઢિયાળો જમુનાનો મલક, યમુનાનો છે પ્રદેશ છે, યમુના નદીનો જે પ્રદેશ છે, એ બધા જ રાધા છે, ખૂબ જ સુંદર દેખાય છે. રાસ ક્યારે રચાયો છે? તો તમને પંક્તિમાં કે નજર મેળો, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે સમર સમર, આભમાં પૂનમનો ચાંદ છે, પૂનમની રાત્રિએ રાસ રચાયો છે. રાસમાં કોણ કોણ રમ્યો છે? રાસની અંદર શ્રી કૃષ્ણ રાધાજી અને ગોપીઓ એ રમી રહ્યા છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે? શ્રી કૃષ્ણ કદમનું એમ ઝાડ છે, એને નીચે બેસીને વાંસળી વગાડી રહ્યા છે. રાધિકા કોની પાસે સો માન્ય છે? રાધિકાજી રાધાજીનો હાર એ તૂટી જાય છે મોતીનો, બધા જ મોતી મળી ગયા છે, પરંતુ એક મોતી છે એ નથી મળતો. પંક્તિની અંદર છે લીધો હોય તો આગને પણ મોતી મારો ચલક ધલક, તારા ચરિત્ર ક્યાં છે શાન જાણે આપણો મલક પડે. એટલે રાધિકાજી શ્રી કૃષ્ણને કહે છે કે તે મારું જો મોતી લીધો હોય તો મને આપી દે. રાધાજી શ્રી કૃષ્ણને વિનંતી કરે છે. નીચેને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો રાધિકાનો અને છળક છળક. તો અહીંયા રાધિકાનો હાર તૂટે છે મોતી ઝળકે છલક છલક, બધા ચડિયા પણ એક ખોટે છે રૂએ રાધિકા છલક છલક. પછી છે રાસ ગરબા અંગે તમારો અનુભવ લખો. તો મિત્રો આપણે તો ગુજરાતી છે, બરાબર, રાસ ગરબા વિશે આપણાથી સવિશેષ કોણ જાણે, સમજાય છે તમને? રાસ ગરબા એ પણ આપણી સંસ્કૃતિ છે મિત્રો, સમજાય છે? રાસ ગરબા એ આપણી સંસ્કૃતિ છે, બરાબર. સંસ્કૃતિ આપણી રાસ ગરબાની છે, રાસ ગરબા છે એના લીધે રચાય છે. તો નવરાત્રિમાં રાસ ગરબા રચાય છે, અથવા એ તો નવરાત્રિમાં રાસ ગરબા આપણે રચિત છે, પરંતુ કોઈ પણ માણસ છે ગુજરાતી હોય એ રાસ ગરબાથી અજાણ નથી, તમને ખ્યાલ છે. જ્યારે
લગ્ન પ્રસંગ હોય, કોઈ ખુશીનો ઉત્સવ હોય તો આપણે ગરબા રમવાની બરોબર છે પ્રથા છે. જોડાક્ષર વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ છે ઝલક ઝલક, તો અહીંયા આવશે મલક મલક, બરાબર. પછી ઝલક ઝલક, મલક મલક, છમક છમક, ધમક ધમક, ચલક ચલક, છલક છલક, પછી મલક મલક, અલગ ઝલક, પલક પલક ને ઝલક ઝલક, બરાબર. તમારી બોલીમાં બોલો, તમે આપેલી શબ્દોની તમારી બોલીમાં લખો. બધા તો બધાય, મૂક્યું તો મૂક્યું, ચાલ્યો તો હાલ્યો, આપ્યું તો આપ્યું, કર્યું તો કીધું, અને સાંભળો નિશાળ. અને નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવો. તો સૌથી પહેલા શું આવશે મિત્રો? મ મુખડો, પછી ર રાધા ગોરી, પેલે રઢિયાળો રાધા ગોરી, રાસ રાસ લીલા, અને છેલ્લે આવશે આ. તો મિત્રો આજે આપણે 40મો, 39મો અને 38મો ક્વિઝ એની અંદર ક્લાસીસ સંજોગાથી માંડીને મદદ પૂર્ણ કરી લીધો છે. પેજ નંબર 38, 39 અને 40 આની ઉપર આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ કરેલા છે. સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જે કરેલા છે એ તમારે તમારી પાકી બુકમાં એક વાર અને રફ બુકમાં એક વાર એમ કુલ બે વાર લખવાના છે, બરાબર. તો હોમવર્ક તો કોઈ ભૂલતાને કેવી પ્રાયોરિટી છે મિત્રો, બરાબર. હોમવર્ક જો ભૂલશો તો પછી તમને કઈ આવડશે નહીં આગળ, અને સ્કૂલ્સ ટૂંક સમયમાં ખુલશે ત્યારે સૌથી પહેલા ચોપડા બધા શિક્ષકો માંગશે. તો અત્યારથી ના તમે તમારું હોમવર્ક વ્યવસ્થિત કરતા રહ્યો, ખૂબ જ સમય છે તમારી પાસે, તો વારંવાર વિડીયો જોઈને અભ્યાસ કરતા રહ્યો તો તમને ઘણું બધું આવડી જશે, બરાબર. તો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.